વર્તમાન સમય ગૌધનમાં ફેલાયેલ રોગ લંપી વાયરસની રસી બાબતે પશુપાલન વિભાગના અધિકારીએ વાત કરી હતી। લંપીના કેસમાં ક્યાંય કોઈ વધારો જોવા નથી મળ્યો અને જે પણ કેસ જોવા મળે છે એમાં પણ જે એક્ટિવ કે ઉગ્ર પ્રકારના કોઈ કેસ નથી। ફક્ત અમુક પશુઓમાં જે જૂની ગાંઠો હતી એ રી ડેવલપ થઈ છે અને મોટી થયેલી જણાય છે। આ બધા પશુઓ છે એને આપણે ક્લિનિકલી જોઈએ તો નોર્મલ છે, ખાઈ પીએ બરાબર છે, કોઈ તાવ નથી, શરીરમાં સોજો કે નાકમાંથી કે આંખમાંથી પાણી આવતા એવું નથી। પણ છતાં આપણે તકેદારીના પગલાં તરીકે આજુબાજુના વિસ્તારમાં રસીકરણની કામગીરી કરી છે અને જે ભારત સરકારની એડવાઇઝરી છે એના પ્રમાણે આપણે એમાં રસીકરણ કરીએ છીએ। આપણે કચ્છ જિલ્લા પંચાયત પાસે લગભગ 2 લાખ પશુઓને રસીકરણ કરી શકીએ એટલો વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે અને જ્યાં જરૂરત છે ત્યાં એડવાઇઝરી મુજબ જે રસીકરણ કરવાનું થતું હશે એ પ્રમાણે આપણે રસીકરણ અત્યારે કરી રહ્યા છીએ। ખાસ કરીને જે મોટી ગૌશાળા પાંજરાપોળો છે તો એ પોતાના પશુઓને થોડુંક એડવાન્સમાં રસીકરણ કરાવી લે તો એમને જે પશુઓ માટે સ્ટાફ ઓછો હોય છે, માણસ સાચવવા માટેના ઓછા હોય છે અને તકલીફ થાય ત્યારે એને મેનેજ કરવું મુશ્કેલ હોય છે, તો આગોતરી પાણી પહેલાં પાળ બાંધે એના માટે એ લોકોને થોડીક અપીલ છે કે આપ આ પ્રમાણે સ્થાનિક પશુ દવાખાના સંપર્કમાં રહી અને પગલાં લે। જે રીતે સાહેબ વાત કરી તો જે રસીનું જે આપણે દેવાની હોય છે, કઈ રસી દેવામાં આવે છે અને એનાથી કેટલા દિવસમાં રિકવરી થતું હોય છે? આપણે આમાં ગોટબોક્સ તરીકે જે રસી હોય છે એ ગોટબોક્સ રસી આપણે લંપી સ્કિન ડિસીઝના અટકાવવા માટે આપીએ છીએ અને એનું સારું રિઝલ્ટ મળે છે અને ગયા વર્ષે પણ જેમણે સમયસર રસીકરણ કરાવેલું હતું ત્યાં એ લોકોને બહુ સારો ફાયદો જોવા મળેલો હતો, એટલે રસીથી ફાયદો થાય છે એ હકીકત છે।